સુરતમાં કોંગ્રેસના પંજા પર આપનું ઝાડું ફરી વળ્યું છે। કોંગ્રેસને હંફાવતી આમ આદમી પાર્ટી બીજા સ્થાન પર સુરતમાં પહોંચી ગઈ છે। બીજેપી બાદ અગર કોઈએ ટક્કર આપી હોય તેને તો તે છે આમ આદમી પાર્ટી। આજે આ રિપોર્ટમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે એવા કયા કારણોથી આમ આદમી પાર્ટી પોતાનું સ્થાન સુરતમાં બનાવી શકી, શું કારણ છે તેના। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। છ મનપાની ચૂંટણીના પરિણામોના લીધે કોંગ્રેસ ભલે આઘાતમાં સ્થબ્ધ થઈ ગઈ હોય પણ સુરતના પરિણામોથી તો કોમામાં જ સરી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। મહત્વનું છે કે આ વખતે સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો તેના પરંપરાગત શત્રુ ભાજપથી નહીં પણ ગુજરાતમાં નવી સવી એન્ટ્રી થયેલી આમ આદમી પાર્ટી તરફથી મળ્યો છે। દિલ્હીમાં તખ્તશીન આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિકલ્પ બની છે। અહીં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં પ્રથમ વખત જ ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી લીધી છે। નોંધનીય છે કે આમ આદમી પાર્ટીની સામાન્ય પરંપરા પ્રમાણે તે યુવાનોને રાજકારણમાં આગળ લાવવા મથતી હોય છે। કંઈક આવા જ પ્રકારની ગતિવિધિ આ વખતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી પણ બીજે ક્યાંય નહીં તો પણ સુરતમાં આમ આદમી પાર્ટીએ મજબૂત પ્રદર્શન કર્યું છે અને કોંગ્રેસને પાછળ રાખીને બીજા નંબરની પાર્ટી બની છે। સીએમ રૂપાણીના શહેર રાજકોટમાં જ્યાં ભાજપને બમ્પર જીત મળી ત્યાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના ગઢ ગણાતા સુરતમાં પાર્ટીને આંચકો લાગ્યો। ઘણી બધી એવી બેઠકો જ્યાં કોંગ્રેસની જગ્યા પર આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની ગઈ। સુરતમાં આમ આદમી પાર્ટીની આ જોરદાર એન્ટ્રી શું કારણ છે? અરવિંદ કેજરીવાલની પાર્ટીની શાનદાર જીત પાછળ બે કારણ જવાબદાર છે। સુરતમાં કોંગ્રેસનું ખાતું ન ખોલવાનું પ્રમુખ કારણ સુરતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત નહોતું એ છે। જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતના છે અને પાટીદાર પણ છે। પાર્ટીને જીત પાટીદાર ક્ષેત્રમાં મળી છે। પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉતરી અને જીત થઈ। સૌથી વધારે અગત્યની વાત એ છે કે જેટલી પણ પેનલ સુરતમાં આપ જીતી તે તમામ પાટીદાર વિસ્તાર હતા, જે પાટીદારોએ 2015ના પાટીદાર આરક્ષણ આંદોલન બાદ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું। એ પાટીદાર સમાજે આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે। ત્યારે બીજી વાત કરીએ તો બીજું મોટું કારણ હારનું એ છે કે પાટીદાર સમાજ નારાજ હતો। પાટીદાર આરક્ષણ આંદોલનને કોંગ્રેસ પાસેથી ટિકિટની માંગ કરી હતી પણ એટલી ટિકિટ કોંગ્રેસથી પાટીદારોને ન અપાતા પાટીદાર સમાજ નારાજ થયો। કોંગ્રેસે જે 3 પાટીદારોને ટિકિટ આપી એ પાટીદારોએ ફોર્મ ન ભર્યા। આ જ કારણથી પાટીદારોના એલાન બાદ કોંગ્રેસ અહીં ઉમેદવાર પણ ઊભા ન રાખી શકી અને પૂરી પાટીદાર આરક્ષણ આંદોલન સમિતિ કોંગ્રેસનો વિરોધ પ્રચાર કરી રહી હતી। પાટીદારોના કોંગ્રેસ વિરોધી સુર વચ્ચે લાભ આમ આદમી પાર્ટીને થયો। આમ આદમી પાર્ટીએ પણ ખૂબ પ્રયત્નો કર્યા। મનીષ સિસોદિયાએ સુરતમાં 2 રોડ શો કર્યા, પાટીદાર આરક્ષણ આંદોલન સમિતિની જય સરદાર લખેલી ટોપી પણ પહેરી, પાટીદારો સાથે ગરબા પણ ઘૂમ્યા। રાજનૈતિક પંડિતો મુજબ પાટીદાર આરક્ષણ આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરિયા પણ કોંગ્રેસથી નારાજ હતા અને ભાજપને વોટ નહોતા આપવા ઈચ્છતા। કોઈ બીજો વિકલ્પ એમને જોઈતો હતો કારણ કે કોંગ્રેસને પણ વોટ તે નહોતા આપી શકે તેમ હતું અને એટલા માટે જ આમ આદમી પાર્ટીની પસંદગી કરી। આપને જણાવી દઈએ કે સુરત મનપાની ચૂંટણીમાં 484 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાં ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીના 114 ઉમેદવારો હતા। સૌમ્યા સિંહ, ગુજરાત તક। પાટીલના ગઢમાં ગાબડું પાડવું એ આમ આદમી પાર્ટી માટે કોઈ નાની મોટી વાત નહોતી। ખૂબ જ મહેનત કરી અને ત્યારબાદ તેઓ 27 સીટ ત્યાં હાંસલ કરી શક્યા।
जो तमने अमारो आ रिपोर्ट पसंद आव्यो होय तो तमारा अभिप्रायो अमने कमेंट बॉक्स में चौक्कस जाण करो। आ उपरांत आप अमने इंस्टाग्राम, फेसबुक और ट्विटर पर पण फॉलो करी शको छो। नमस्कार।